ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજથી આપણે પ્રકરણ 13 સ્માર્ટ ચાર્ટ ની શરૂઆત કરવાના છે, બરાબર? તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 177 ઉપર જુઓ, પ્રકરણ 13 સ્માર્ટ ચાર્ટ. તો ચાલો જોઈએ આગળ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 177 ઉપર જુઓ, જુદા જુદા રંગના ફૂલો, એટલે કે અલગ અલગ રંગના ફૂલો અહીં ચિત્ર આપેલું છે, એ ફૂલો જુઓ. જુઓ આગળ. તો જુઓ, એક નંબરનો પ્રશ્ન, તમે કદી બગીચામાં ગયા છો? ફરી એક વાર વાંચું છું, તમે કદી બગીચામાં ગયા છો? તો મિત્રો, તમે કોઈ દિવસ બગીચામાં ફરવા ગયા છો? ગયા છો ને, કે હા, હું બગીચામાં ફરવા ગયો છું, અથવા તો હા, હું બગીચામાં ફરવા ગઈ છું. હું તો ફરવા ગઈ છું. તમે ગયા છો બગીચામાં ફરવા? કે હા, હું બગીચામાં ફરવા ગયો છું, બરાબર? તો આપણે જવાબમાં લખશું, તો જુઓ મિત્રો, અહીં જવાબ, હા, હું ઘણીવાર બગીચામાં ગયેલો છું, બરાબર? હા, હું ઘણીવાર બગીચામાં ગયેલો છું, બરાબર? જો છોકરાઓ હોય તો આ રીતે જવાબ લખી શકે, અને જો છોકરીઓ હોય તો હા, હું ઘણીવાર બગીચામાં ગઈ છો, એ રીતે તમે જવાબ લખી શકો, બરાબર? ગયા છો ને બધા ફરવા બગીચામાં. ચાલો આગળ જોઈએ, બીજો પ્રશ્ન જુઓ, તમે કેવા રંગના ફૂલો જોયા છે? ફરી વાંચું છું પ્રશ્ન, જુઓ, તમે કેવા રંગના ફૂલો જોયા છે? તમે બધાએ કીધું કે હા, અમે બગીચામાં ગયા છે ફરવા માટે, તો તમે ત્યાં કયા કયા રંગના ફૂલો જોયા? લાલ, પછી સફેદ, પછી પીળા, નારંગી, જાંબલી, વાદળી, બરાબર ને? અલગ અલગ રંગના ફૂલો તમે ત્યાં જોયા છે. તો અહીં આપણે જવાબમાં લખશું, જુઓ જવાબ, મેં બગીચામાં લાલ, પીળા, સફેદ, વાદળી, નારંગી, જાંબલી વગેરે અલગ અલગ રંગના ફૂલો જોયા છે, બરાબર ને? અલગ અલગ રંગના ફૂલો જોયા છે, હોય છે ને અલગ અલગ રંગના ફૂલો, બરાબર ને? આગળ જુઓ, ત્રીજો પ્રશ્ન જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. આગળ બીજો પ્રશ્ન આપેલો છે, જુઓ, ત્રીજો પ્રશ્ન જુઓ, શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? ફરી એક વાર વાંચું છું, જુઓ પ્રશ્ન, શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? ચાલો, તમે બગીચામાં ફરવા ગયા, બરાબર? તો ત્યાં સૌથી વધારે મોટા ભાગના, એટલે ત્યાં સૌથી વધારે પીળા રંગના ફૂલો હતા? બોલો જોઈએ શું આવશે જવાબ. હા, બરાબર. જો જોયા હોય તો હા લખવાનું, અને ના જોયા હોય તો ના લખવાનું, બરાબર? ચાલો બોલો શું આવશે જવાબ. હા, બરાબર. ચાલો આપણે જવાબ લખીએ, જુઓ જવાબ, હા, બગીચામાં મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા. કયા રંગના ફૂલો હતા? બગીચામાં મોટા ભાગે પીળા રંગના ફૂલો હતા, એટલે સૌથી વધારે ત્યાં પીળા રંગના ફૂલો હતા. અને જો મિત્રો, તમે કોઈ બીજા રંગના ફૂલો જોયા હોય વધારે, તો એ પ્રમાણે તમે પ્રશ્ન બનાવીને જવાબ લખી શકો છો, બરાબર? સમજ પડી? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 177 ઉપર જુઓ. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં આગળ ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ, કોઠો પૂર્ણ કરો. અહીં આપણને કોષ્ટક આપેલું છે, જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે કોષ્ટક આપેલું છે, અને બાજુમાં ફૂલોનું ચિત્ર પણ આપેલું છે. અહીં જુદા જુદા રંગના ફૂલોના ચિત્રો આપેલા છે, એમાં જુઓ, જુઓ હું તમને બતાવું છું. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં આ કયા રંગના ફૂલો છે? જાંબલી રંગના ફૂલો છે, બરાબર? આ કયા રંગના ફૂલો છે? આ વાદળી રંગના ફૂલો છે. અને જે આ ફૂલો દેખાય છે એ કયા રંગના ફૂલો છે? લાલ રંગના ફૂલો છે. અને આ અહીં જે નીચે આપેલા છે ફૂલો કયા રંગના છે? નારંગી રંગના ફૂલો છે, બરાબર? આ ફૂલો કયા રંગના છે? નારંગી રંગના ફૂલો છે, બરાબર? તો મિત્રો, તમારે અહીં જે આ ફૂલો આપેલા છે, ચિત્રમાં જે ફૂલો આપેલા છે, એમાં ફૂલોની સંખ્યા ગણીને અહીં આપણે ફૂલની સંખ્યા, એટલે કે અહીં આપણે લખવાની છે, આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, એટલે આ કોઠો આપણે પૂર્ણ કરવાનું છે, બરાબર? અહીં ફૂલોના રંગ, એટલે કે ફૂલોના રંગના નામ આપેલા છે, આપણે શોધવાનું શું છે? ફૂલની સંખ્યા, બરાબર? ફૂલ કેટલા છે એ આપણે શોધીને અહીં આ કોઠામાં, એટલે કે આ કોષ્ટકમાં લખવાનું છે. શું લખવાનું છે?
ભૂલની સંખ્યા બરાબર તો જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં ભૂલનો રંગ આપણે શોધવાનું શું છે ભૂલની સંખ્યા બરાબર તો જુઓ વાદળી રંગના ફૂલો કેટલા છે ગણો જોઈએ કેટલા છે વાદળી રંગના ફૂલો ગણો કેટલા છે વાદળી રંગના ફૂલો ગણો જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તમારી ચોપડીમાં કેટલા છે 9 તો અહીંયા આપણે લખશું 9 બરાબર હવે લાલ રંગના ફૂલ ગણો કેટલા છે લાલ રંગના ફૂલો 7 તો અહીંયા આપણે લખશું 7 બરાબર હવે નારંગી રંગના ફૂલો ગણો કેટલા છે નારંગી રંગના ફૂલોની સંખ્યા કેટલા થાય છે નારંગી રંગના ફૂલો 5 બરાબર તો અહીંયા આપણે લખશું 5 હવે જાંબલી રંગના ફૂલો ગણો કેટલા આપેલા છે જાંબલી રંગના ફૂલો જો ઉપર ચિત્રમાં કેટલા છે જાંબલી રંગના ફૂલો 10 બરાબર ને તો અહીંયા આપણે લખશું જાંબલી રંગના ફૂલોની સંખ્યા કેટલી છે 10 બરાબર બરાબર ને તો મિત્રો આપણે આ કોઠો સાના આધારે પૂરો ચિત્રના આધારે પૂર્ણ કર્યો છે બરાબર તો જુઓ મિત્રો અહીં સૌથી વધારે રંગના ફૂલો કયા છે જાંબલી રંગના અને સૌથી ઓછા રંગના ફૂલો કયા છે નારંગી રંગના ફૂલો છે બરાબર તો જુઓ અહીં મિત્રો ખાલી જગ્યા પૂરો ચાલો આપણે ખાલી જગ્યા પૂરવાની છે એક નંબરમાં જુઓ સૌથી વધુ ખાલી જગ્યા ફૂલો છે કેટલા છે બરાબર ચાલો બોલો જોઈએ શું આવશે જવાબ સૌથી વધુ ફૂલો કયા રંગના છે સૌથી વધુ ફૂલો અહીં કોષ્ટકમાં પણ જુઓ જાંબલી રંગના કેટલા છે 10 ફૂલો કયા રંગના ફૂલો છે સૌથી વધુ જાંબલી રંગના ફૂલો છે કેટલા છે 10 છે બરાબર ને ચાલો અહીં આપણે જવાબમાં લખશું સૌથી વધુ ફૂલો કયા છે જાંબલી ફૂલો સૌથી વધુ કયા રંગના ફૂલો છે જાંબલી ફૂલો છે એટલે કે જાંબલી રંગના ફૂલો છે બરાબર કેટલા છે 10 ફૂલો છે તો જાંબલી રંગના 10 ફૂલો છે તો અહીંયા આપણે લખશું આખા જગ્યામાં 10 બરાબર ચાલો બે નંબરમાં જુઓ સૌથી ઓછા ખાલી જગ્યા ફૂલો છે કેટલા છે બરાબર ચાલો સૌથી ઓછા કયા રંગના ફૂલો છે અને કેટલા ફૂલો છે એ આપણે શોધવાનું છે ચાલો બોલો શું આવશે જવાબ જો અહીં કોષ્ટકમાં સૌથી ઓછા રંગના ફૂલો કયા છે નારંગી રંગના ફૂલો સૌથી ઓછા છે અને કેટલા છે નારંગી રંગના ફૂલો 5 છે તો અહીં આપણે આ ખાલી જગ્યામાં લખશું નારંગી રંગના ફૂલો સૌથી ઓછા છે બરાબર ને સૌથી ઓછા નારંગી ફૂલો છે એટલે કે નારંગી રંગના ફૂલો છે કેટલા ફૂલો છે નારંગી રંગના 5 ફૂલો છે બરાબર ને સૌથી ઓછા નારંગી ફૂલો છે એટલે કે નારંગી રંગના ફૂલો છે અને કેટલા છે 5 છે કેટલા ફૂલો છે નારંગી રંગના 5 ફૂલો છે ચાલો આગળ જુઓ ત્રીજી ખાલી જગ્યા જુઓ 3 નંબરમાં ખાલી જગ્યા ફૂલો કરતા ખાલી જગ્યા ફૂલો વધારે છે બોલો ચાલો શું આવશે જવાબ ખાલી જગ્યામાં જુઓ અહીં કોઠામાં વાદળી રંગના ફૂલો કેટલા છે 9 છે લાલ રંગના ફૂલો કેટલા છે 7 છે તો આ બેમાંથી કયા રંગના ફૂલો વધારે છે વાદળી રંગના ફૂલો વધારે છે બરાબર તો શું આવશે ખાલી જગ્યામાં શું આવશે જવાબ બરાબર છે લાલ ફૂલો કરતા વાદળી ફૂલો વધારે છે બરાબર તો અહીં ખાલી જગ્યામાં શું આવશે લાલ ફૂલો કરતા વાદળી ફૂલો વધારે છે બરાબર ને લાલ રંગના ફૂલ કરતા વાદળી રંગના ફૂલની સંખ્યા વધારે છે બરાબર આગળ જુઓ 4 નંબર ખાલી જગ્યા ફૂલો કરતા ખાલી જગ્યા ફૂલો વધારે છે બોલો શું આવશે જવાબ આ ખાલી જગ્યામાં જુઓ અહીંયા લાલ રંગના ફૂલો 7 છે નારંગી રંગના ફૂલો 5 છે બરાબર તો કોના ફૂલની સંખ્યા વધારે છે લાલ રંગના ફૂલોની સંખ્યા વધારે છે બરાબર ને નારંગી રંગના ફૂલો ઓછા છે લાલ રંગના ફૂલો કરતા નારંગી રંગના ફૂલોની સંખ્યા ઓછી છે બરાબર તો શું આવશે ખાલી જગ્યામાં જવાબ બોલો જોઈએ શું આવશે જવાબ નારંગી ફૂલો કરતા લાલ રંગના ફૂલો વધારે છે બરાબર ને નારંગી રંગના ફૂલો કરતા લાલ રંગના ફૂલોની સંખ્યા વધારે છે બરાબર ને તો અહીં ખાલી જગ્યામાં શું આવશે પહેલા શું આવશે અહીં નારંગી ફૂલો બરાબર ને નારંગી ફૂલો કરતા
નારંગી ફૂલો કરતા લાલ ફૂલો વધારે છે, એટલે કે નારંગી રંગના ફૂલોની સંખ્યા કરતા લાલ રંગના ફૂલની સંખ્યા વધારે છે, વધુ છે. બરાબર સમજ પડી? તો મિત્રો જો આ રીતે તમે પણ તમારી જાતે ખાલી જગ્યાઓ બનાવીને આગળ લખી શકો છો. તો જુઓ મિત્રો, અહીં સંખ્યા મુજબ ટેલી માર્ક કરો. અહીં આપણે સંખ્યા મુજબ ટેલી માર્કની નિશાની કરવાની છે, બરાબર? એ રીતે આપણે આ કોઠો પૂર્ણ કરવાનો છે. તો જુઓ મિત્રો, આ ઊભી લીટીને શું કહેવાય? ઊભી લીટીને ટેલી માર્કની નિશાની કહેવાય. તો ટેલી માર્કનું ચિહ્ન કેવું આવે? આ રીતે આવે, બરાબર? તો આપણે અહીં સંખ્યા મુજબ ટેલી માર્કની નિશાની કરવાની છે. તો અહીં આપણે સંખ્યા મુજબ ટેલી માર્ક કરવાનું છે, બરાબર? તો ચાલો જોઈએ. જુઓ ક્રમ સંખ્યા ટેલી માર્ક, અહીં આપણે ટેલી માર્કની નિશાની કરવાની છે સંખ્યા પ્રમાણે. તો જુઓ એક નંબર સંખ્યા કેટલી છે? ત્રણ. તો અહીં ટેલી માર્કની નિશાની કેટલી આવશે? કેટલી આવશે? ત્રણ. કેટલી ઊભી લીટીઓ આવશે? ત્રણ. એક, બે, ત્રણ, બરાબર. આગળ જુઓ બે નંબરમાં કઈ સંખ્યા છે? છ. તો અહીં કરશો ને આપણે ટેલી માર્ક. ચાલો તો જુઓ એક, બે, ત્રણ, ચાર, પાંચ આવે એટલે શું કરવાની? ત્રાસી લીટી કરવાની. આ રીતે ત્રાસી લીટી કરવાની, બરાબર? ટેલી માર્ક આ રીતે ત્રાસી લીટીમાં કરવાનું, બરાબર. આગળ જુઓ છ, બરાબર. એક, બે, ત્રણ, ચાર, અને આપણી આ ત્રાસી લીટી લીધી એટલે કેટલા થયા? પાંચ. અને આ એક એટલે કેટલા થયા? છ. થઈ ગયા આપણા છ, બરાબર. ચાર પછી પાંચ નંબર આવે એટલે શું કરવાની? એક ત્રાસી લીટી લેવાની, બરાબર. ચાલો, બરાબર ને? આ પાંચ, પાંચ ને એક છ, બરાબર ને? સહેલી રીતે ગણતરી થઈ જાય ને. પાંચ ને એક છ. ચાલો ત્રણ નંબરમાં જુઓ નવ. ચાલો કરીએ એક, બે, ત્રણ, ચાર અને આ પાંચ, બરાબર. ચાલો પછી આગળ છ, સાત, આઠ, નવ, બરાબર. પાંચ ને ચાર નવ, બરાબર ને? ચાર થઈ ગયા નવ. આગળ જુઓ ચાર નંબર કઈ સંખ્યા છે? અગિયાર. ચાલો એક, બે, ત્રણ, ચાર, બરાબર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, બરાબર ને? પાંચ ને પાંચ દસ. સંખ્યા કેટલી છે આપણી? અગિયાર. તો જો આવશે ને આગળ એક, બરાબર ને? પાંચ ને પાંચ દસ, દસ ને એક અગિયાર, બરાબર. ચાલો પાંચ નંબરમાં જુઓ કઈ સંખ્યા છે? વીસ. ચાલો અહીંયા કરીએ ટેલી માર્ક. એક, બે, ત્રણ, ચાર, ચાર, પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. થઈ ગયા પાંચ ને પાંચ દસ, દસ ને પાંચ પંદર, પંદર ને પાંચ કેટલા થાય? પંદરમાં પાંચ ને તો વીસ થઈ ગઈ. તો મિત્રો આ રીતે સંખ્યા જોઈને ટેલી માર્કની નિશાની કરવાની છે, બરાબર ને? ચાર પછી પાંચ આવે તો પાંચ આવે ત્યારે શું કરવાની? એક એક ત્રાસી લીટી દોડી દેવાની, બરાબર ને? જેથી કરીને આપણે ગણતરી કરવાની સહેલું પડે, બરાબર? સમજ પડી? ચાલો આગળ જોઈએ. તો મિત્રો જુઓ અહીં ઉદાહરણ મુજબ ટેલી માર્કની સંખ્યા લખો. આપણે અહીં શું લખવાનું છે? ઉદાહરણ મુજબ ટેલી માર્કની સંખ્યા લખવાની છે, બરાબર. અહીં આપણે ટેલી માર્કની નિશાની આપેલી છે અને આપણે સામે શું લખવાનું છે? જવાબમાં સંખ્યા લખવાની છે, બરાબર. તો જુઓ ઉદાહરણ એક જુઓ અહીંયા. ચલો ગણો કેટલા છે ટેલી માર્કની નિશાની, કેટલી આપેલી છે અહીં? એક, બે, ત્રણ, ચાર. કેટલી છે? ચાર. તો અહીંયા આપણે જવાબમાં લખશું ચાર, બરાબર. અહીં ટેલી માર્કની નિશાની ચાર આપેલી છે, અહીંયા આપણે જવાબમાં લખશું ચાર. ચલો બે નંબરમાં ગણો કેટલી છે? એકદમ સાચો જવાબ છે. કેટલી છે? સાત. તો અહીંયા આપણે લખશું સાત, બરાબર ને? સરસ ગણતરી કરતા આવી ગયું હોય તમને. પાંચ ને બે સાત, બરાબર ને? જવાબ આપણો સાચો છે પાંચ ને બે સાત, બરાબર. ચાલો ત્રણ નંબરમાં બોલો કેટલા આવશે? બાર, બરાબર ને? પાંચ ને પાંચ દસ ને બે બાર, અહીંયા આપણે લખશું બાર. ચાલો ચાર નંબરમાં બોલો કેટલા આવશે?
પંદર, પાંચ ને પાંચ દસ, ને પાંચ પંદર, તો અહીં કઈ સંખ્યા આવશે? પંદર. પાંચ નંબરમાં બોલો કેટલા આવશે? ખૂબ સરસ, બધાને સમજ પડી ગઈ લાગે છે. કેટલા આવશે બોલો? ચલો, પાંચ ને પાંચ દસ, ને પાંચ પંદર, ને પાંચ વીસ, વીસમાં કેટલા છે? ચાર. તો વીસમાં ચાર મેળવો, કેટલા થાય? ચોવીસ. બરાબર ને? તો અહીં કઈ સંખ્યા લખશું આપણે? ચોવીસ. બરાબર? તો મિત્રો આ રીતે ટેલી માટે નિશાની ગણીને આપણે સંખ્યા લખવાની છે. બરાબર? સમજ પડી? પડીને સમજ. તો મિત્રો આપણે નવા વિડીયો સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.